साबरकांठा जिल्लाना ईडर तालुकाना जुमसर गामना आर्मी रेजिमेंटमां पूना खाते फरज बजावता जवाननुं मौत निपजता पार्थिव देहने वतनमां लवाता गार्ड ऑफ ऑनर साथे अंतिम संस्कार। साबरकांठा अने अरवली जिल्लाना मध्यमां आवेल जुमसर गामना वतनी अने इंडियन आर्मीमां फरज बजावता चौधरी केवल बेचरभाई जेवो आजथी आशरे 14 वर्ष अगाउ आर्मी रेजिमेंट 511 AASCમાં અમદાવાદ હનુમાન કેમ્પ ખાતે ફરજ બજાવતા હતા, જેમાં ફરજ દરમિયાન જમ્મુ, કલકત્તા અને પૂના મૂકવામાં આવ્યા હતા, જ્યાં ઇન્ડિયન આર્મી 511 AASC બટાલિયનના જવાન પટેલ કેવલકુમાર બેચરભાઈનું ફરજ દરમિયાન મોત નિપજ્યું હતું। તેમના પાર્થિવ દેહને પોતાના વતનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં દેશભક્તિ અને શૌર્ય ગીતો તથા ભારત માતા કી જયના નારા સાથે લાવવામાં આવ્યા હતા, જ્યાં સગા સંબંધી ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આર્મી જવાનના મૃતદેહને માદરે વતનમાં લવાતા સમગ્ર ગામ અને ચૌધરી સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ચૌધરી સમાજ સહિત જુમસર ગામ અને આજુબાજુના વિસ્તારના લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા। સ્મશાન યાત્રામાં આર્મી રેજિમેન્ટના પ્રોટોકોલ પ્રમાણે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। રાજેશ ચાવડા, ZSTV ઈડર। જવાન અમારે એક્સપાયર થઈ ગયા છે, એમને બહુ દુઃખ થાય છે, કારણ કે ચાલુ સર્વિસમાં એમને મેડિકલ તરફથી એને મગજમાં નસ ફાટી ગયાનું એવું ડૉક્ટરને કહેવાનું થાય, એના લીધે અત્યારે એમને અમે અમારા અમદાવાદથી એમને ઘરે પેલો કરવા માટે અગ્નિ સંસ્કાર માટે મોકલેલા હે, એક જીસીઓ ઓર 8 જવાન, તો અમે ગામની વિધિપૂર્વક પેલું કરીને અત્યારે પાછા જઈએ છીએ। હા સાહેબ, શું નામ હતું વીર જવાનનું? કેટલા સમય જવાન? પટેલ કેવલસિંહ બચ્ચુભાઈ, બેચરભાઈ, એમની સર્વિસ થઈ ગઈ 16 વર્ષ। સાહેબ, રિટાયરમેન્ટની વાત છે, રિટાયરમેન્ટ લેવાની તૈયારી હતી? હા, રિટાયરમેન્ટ એક વર્ષ બાકી હતું અત્યારે। ઓકે સાહેબ, થેન્ક યુ।